नमस्ते विद्यार्थी मित्रों, तक्षशिला विद्यापीठ द्वारा चलता ऑनलाइन लेक्चर में हूँ गीता बारी आपनों हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आज आप धोरण बाल मंदिर की अंदर विषय अंग्रेजी में ए थी एल सुधीना मूलाक्षरों की अंदर खुड़ता मूलाक्षरों से ए अने आगळ तथा पाछळना मूलाक्षरों से ए लखीशू अने बोलीशू। अहीं हूँ लखू छू, मारी साथे तमारे पण लखवानू अने बोलवानू छे। अहीं आपणने ए फोर एप्पल, बी फोर बोल, सी फोर केट आपेलो छे। तो हवे अहीं शुं आवशे सी फोर केट पछी? तो आवशे डी फोर डॉग। हवे आपणने ई फोर एलिफंट, एफ फोर फिश छे ए आपेलो छे, जी फोर ग्रेप्स पण आपेलो छे। तो हवे अहीं शुं आवशे? तो कि अहीं आवशे एच फोर हेन, हेन એટલે મરઘી। હવે પછી એની પછી શું આવશે? તો કે આઈ ફોર આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ, અને જે ફોર જોકર છે એ તો આપેલો જ છે। હવે બીજી લાઇનની અંદર જઈએ તો કે આપણને એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, ટી ફોર ડોગ। તો ખાલી જગ્યામાં શું આવશે? તો કે એમાં આવશે ઈ ફોર એલિફન્ટ, એલિફન્ટ એટલે હાથી। એફ ફોર ફિશ આપણને આપેલી છે, તો અહીંયા આવશે હવે જી ફોર ગ્રેપ્સ, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ, એચ ફોર હેન આપેલું છે, તો શું આવશે? તો કે આવશે આઈ ફોર આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ। હવે એની પછી આપણને આપેલું છે કે એફ ફોર એપલ આપેલો જ છે, તો હવે એમાં શું આવશે? તો કે એમાં આવશે બી ફોર બોલ, બોલ એટલે એટલે દડો। એની પછી આપણે સી ડી અને ઈ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ છે એ આપેલો છે। એની પછી આવશે એફ ફોર ફિશ અથવા તો એફ ફોર ફેન, ફેન એટલે પંખો। હવે જી ફોર ગ્રેપ્સ આપેલો છે, આમાં શું આવશે? તો કે એમાં આવશે એચ ફોર હેન, હેન એટલે મરઘી। હવે આઈ ફોર આઈસ્ક્રીમ આપણને આપેલો જ છે, એટલે અને જે ફોર જોકર પણ આપેલો છે। તો કે હવે એની પછીના ખાનાની અંદર શું આવશે? તો કે એમાં આવશે એ ફોર એ ફોર એપલ આવશે, શું આવશે? એ ફોર એપલ, એપલ એટલે એપલ। હવે એની પછીનું ખાનું છે એની અંદર શું આવશે? તો કે એની અંદર આવશે ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો, અહીંયા ઈ ફોર એલિફન્ટ અને એફ ફોર ફિશ આપેલા છે, તો અહીંયા આવશે જી ફોર ગ્રેપ્સ, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ, એચ ફોર આઈ, એચ ફોર હેન અને આઈ ફોર આઈસ્ક્રીમ આપેલા છે, તો અહીંયા આવશે જે ફોર ચોક્કર, ચોક્કર એટલે મશ્કરો। હવે એની પછી આપણને અહીંયા નીચેના ખાનામાં પણ એ ફોર એપલ છે એ લખીશું, અને પછી બી ફોર બોલ આપેલો છે, તો આવશે સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફિશ, જી ફોર ગ્રેપ્સ, એચ ફોર હેન, આઈ ફોર આઈસ્ક્રીમ, તો અહીંયા નીચે આવશે જે ફોર ચોક્કર, ચોક્કર એટલે મશ્કરો। હવે પછી આપેલું છે અહીંયા તમને એ, તો એ પછી આવશે બી ફોર બોલ, બી ફોર બોલ, બોલ એટલે દડો, સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ અને એફ ફોર ફિશ આપેલા છે, તો હવે આવશે જી ફોર ગ્રેપ્સ, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ। હવે એની પછી આપણને આપેલા છે કયા? તો કે સી ફોર કેટ, ડી ફોર ડોગ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફિશ, તો હવે એફ પછી આવશે જી ફોર ગ્રેપ્સ, એચ ફોર હેન, આઈ ફોર આઈસ્ક્રીમ, જે ફોર ચોકર અને કે ફોર કાઇટ। હવે એની પછી આપણને આપેલો છે સી ફોર કેટ, ડી ફોર ડોગ, તો અહીંયા આવશે ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફિશ, જી ફોર ગ્રેપ્સ, એચ ફોર હેન ને આઈ ફોર
અહીંયા આવશે I ફોર આઈસ્ક્રીમ, પછી આવશે J ફોર જોકર, K ફોર કાઇટ, L ફોર લાયન. હવે એની પછી આવશે D ફોર ડોગ, H ફોર હેન, K ફોર H ફોર હેન, I ફોર આઈસ્ક્રીમ, J ફોર જોકર, K ફોર, તો અહીંયા આવશે L ફોર લાયન. વિદ્યાર્થી મિત્રો, નીચેની ત્રણ લાઇનની અંદર હવે જે મૂળાક્ષરો આલ્ફાબેટ પૂરવાના છે એ હવે તમારે તમારા ઘરે પૂરવાના છે. અને આજે કરાવેલું તમારે એક વખત. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એની પછીનો પેજ છે એ જોઈએ. તો કે એમાં આપણને કહ્યું છે કે આલ્ફાબેટ મુજબ આગળનો મૂળાક્ષર છે એ લખો. તો આપણે આની અંદર આગળનો મૂળાક્ષર લખીશું. તો સી પહેલાં શું આવશે? તો કે એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ થાય. તો એની પહેલાં આવશે અહીંયા બી ફોર બોલ. હવે એની પછી આપેલો છે ઈ ફોર એફ ફોર ફિશ, તો એની પહેલાં આવશે ઈ ફોર એલિફન્ટ. હવે ઈ ફોર એલિફન્ટ પહેલાં આવશે ડી ફોર ડોગ. હવે પછી છે બી ફોર બોલ, પહેલાં શું આવશે? તો કે એ ફોર એપલ છે એ આવશે. હવે એની પછી છે ડી ફોર ડોગ, પહેલાં શું આવશે? તો કે ડી ફોર ડોગ પહેલાં આવશે સી ફોર કેટ, કેટ એટલે બિલાડી. હવે આઈ ફોર આઈસ્ક્રીમ, પહેલાં શું આવશે? તો કે આઈ ફોર આઈસ્ક્રીમ પહેલાં આવશે એચ ફોર હેન, હેન એટલે મરઘી. એલ ફોર લાયન, પહેલાં શું આવશે? તો જે ફોર ચોકર. અને એફ પહેલાં શું આવશે? તો કે ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર એલિફન્ટ. હવે એની પછી છે કે આલ્ફાબેટ મુજબ પાછળનો મૂળાક્ષર લખો. એ બી સી, સી પછી આવશે ડી, એ પછી આવશે આપણે બી, બી પછી આવશે સી, એચ પછી આવશે આઈ, ઈ પછી આવશે એફ, જી પછી આવશે એચ, એફ પછી આવશે જી, કે પછી આવશે એલ, આઈ પછી આવશે જે, ઈ પછી એફ, જે પછી કે, ડી પછી ઈ. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આજે કરાવેલું એક વખત તમારી રફ નોટની અંદર છે એ કરવાનું છે અને લખવાનું છે.